રાજકોટના ચુનારાવાડ રોડ ખાતે આવેલ પુલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ પુલનું રિપેરિંગ ન થતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માંગણી કરાઈ છે કે ગમે ત્યારે આ પુલ પડી જાય તેવી સ્થિતિમાં હોય જેથી તંત્રે આ પુલ નવો બનાવવો જોઈએ. ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શ્રી વશરામભાઈ સાગઠીયા, કોંગી કોર્પોરેટરો મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો સાથે જોડાયા હતા. અહેવાલ લલિત વ્યાસ. રાજકોટ મહાનગરપાલિકાના છેલ્લા 7 વર્ષથી અમે સામા કાંઠાની પ્રજાને સાથે રાખી વારંવાર રજૂઆત કરવા પછી જ્યારે અજય ભાદુ કમિશનર હતા ત્યારે આ પુલનું અમે કામ કરાવવા મંજૂર કરાવી શક્યા હતા. અમે આ તકે અજય ભાદુનો આભાર માનીએ છીએ, પરંતુ રાજકોટના ભાજપના શાસકો દ્વારા એન કેન પ્રકારે કામ ટલે ચડાવવામાં આવે છે. આ કામ મંજૂર થયું અને 7 મહિના અને 8 દિવસ થયા છે, સ્ટેન્ડિંગમાં મંજૂર થયું 7 મહિના 8 દિવસ થયા છે. તેમ છતાં આ લોકો તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોવા છતાં ફક્ત ઉદ્ઘાટન કોના હાથે કરવું છે? ખાતમુહૂર્ત કયા મંત્રીના હાથે કરવું છે? આની રાહ જોવડાવીને સામા કાંઠાની પ્રજાને અન્યાય કરી રહ્યા છે. સામે કાંઠાની પ્રજામાં 5 વોર્ડ આવે છે, 5 વોર્ડમાં 20-20 હજાર ગણો તો 1 લાખ થાય મતદારો જ ખાલી, તો એની સંખ્યા ગણો ત્યારે સામે કાંઠામાં લગભગ 10-12 હજાર લોકો અહીંયા વિસ્તારવાઇઝ રહેતા હોય, એટલે ટોટલ લતાઓ 182 લતાઓ છે. 182 લતાઓ ગણો 3,60,000 જેવી વસ્તીઓ સામે કાંઠે રહે છે. આ સામા કાંઠાની પ્રજાને વારંવાર ભાજપ એટલા માટે અન્યાય કરે છે કે સામા કાંઠામાં કાયમી કોંગ્રેસનું રાજ રહે છે, ફક્ત 1 વોર્ડને બાદ કરતા. આ લોકો કોંગ્રેસના મતદારો છે, એટલે કોંગ્રેસના મતદારોને વધારે તકલીફ પડે એવું એક તરફી જ કરી રહ્યા છે. અને કાલાવાડ રોડ ઉપર એક કામ મૂકે તો તરત મંજૂર થઈ જાય છે. અહીંયા કામ મંજૂર કરાવવામાં અમને ખીણ આવી જાય છે મોઢે. આ કામ તેમ છતાંય પ્રજાને સાથે રાખી ઝઘડા કરી અને જ્યારે કામ મંજૂર કરાવતા હોય છે ત્યારે આ લોકો ખાતમુહૂર્તના બાને, હું આપને કહું, અહીંયા 7 મહિના અને 8 દિવસ છતાં કામ ચાલુ થતું નથી. અમે એને લેખિત અગાઉ વારંવાર જાણ કરી છે, તેમ છતાં નહીં કરતા. આજે અમારે ના છૂટકે કમિશનરને 48 કલાકનો ટાઈમ આપ્યો હતો. 48 કલાકના ટાઈમમાં કમિશનરે અમને જવાબ આપ લેખિત કે મૌખિક કોઈ પ્રકારનો આપેલ નથી. એટલા માટે અમારે આજે ધરણાનો કાર્યક્રમ કરવો પડ્યો છે. અને અમારી પ્રજા, આપ જોઈ શકો છો, પછાત વર્ગની પ્રજા વધારે સામે કાંઠે રહેતી હોય તેને જલ્દી ન્યાય મળે એવી અમારી માંગણી છે બધાની.